લોકસત્તાના વિશેષ સેગમેન્ટ ચટાકોમાં આપનું સ્વાગત છે. આજે ચટાકોમાં આપણે બનાવવાના છે બાળકોના ફેવરેટ મસાલા મેક્રોની. તો ચાલો પહેલા તો જોઈ લઈએ મસાલા મેક્રોની બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂરત પડશે. તો મેક્રોની બનાવવા માટે જોઈશે 2 કપ મેક્રોની, તેલ, મીઠું, પાણી, 1 મોટી કાપેલી ડુંગળી, 2 ઝીણા કાપેલા ટામેટા, 1/2 ઝીણું કાપેલું કેપ્સિકમ, 1 બરાબર કાપેલું ગાજર, 2 લીલા મરચાં, 1 ચમચી ઝીણું કાપેલું આદું, 1 ચમચી ઝીણું કાપેલું લસણ, ફણસી, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 2 કપ ટોમેટો કેચઅપ, 2 ચમચી રેડ ચીલી સોસ, ચીઝ અને ધાણા. હવે આપણે મસાલા મેક્રોની બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે પહેલાં તો આપણે એક પેન લઈ લઈશું, ત્યાર પછી તેમાં પાણી નાખી દઈશું. હવે પાણીને ઉકળવા દઈશું અને તેમાં 1/2 ચમચી મીઠું નાખી દઈશું. હવે પાણી બરાબર ઉકળી ગયું છે તો હવે આપણે એમાં 2 કપ મેક્રોની નાખી દઈશું અને તેને બરાબર કૂક થવા દઈશું. હવે જેમ આપણે જોઈ શકીએ છીએ મેક્રોની બરાબર રીતે કૂક થઈ ગયા છે. તો હવે એક વાસણમાં તેને કાઢી લઈશું અને તેની ઉપર 1 ચમચી તેલ નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એક બીજું પેન લઈ લઈશું અને તેમાં 2 ચમચી તેલ નાખી દઈશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી મોટી કાપેલી ડુંગળી નાખી દઈશું. હવે આમાં 1 ઝીણું કાપેલું લસણ અને 1 ઝીણું કાપેલું આદું પણ નાખી દઈશું. 2 નાના કાપેલા લીલા મરચાં પણ નાખી દઈશું. આ બધાને બરાબર રીતે હલાવી લઈએ અને ડુંગળી સંતરાઈને બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. હવે જેમ જોઈ શકાય છે ડુંગળી બરાબર રીતે સંતરાઈ ગઈ છે. તો હવે આપણે આમાં 2 કાપેલા ટામેટાં નાખી દઈશું અને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું નાખીશું અને પછી તેમાં 1/2 સમારેલું કેપ્સિકમ અને 1 બરાબર રીતે કાપેલું ગાજર અને થોડી ફણસી નાખી દઈશું. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું. પછી તેમાં 1/2 કપ પાણી નાખી દઈશું અને બધા જ વેજીટેબલ્સને થોડી વાર સુધી કૂક થવા દઈશું. હવે આ પેનને ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી વેજીટેબલ્સને કૂક થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ કે બધા જ વેજીટેબલ્સ બરાબર રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આમાં નાખી દઈશું. ત્યાર પછી તેમાં રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ પણ નાખી દઈશું. હવે આને બરાબર રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને પછી આની ઉપર ચીઝ છીણી દઈશું અને તેને પણ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. જો કે તમને જણાવી દઈએ કે અમે અહીંયા મોઝરેલા ચીઝનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તમે આ રેસિપીમાં કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો. હવે આમાં કૂક થયેલા મેક્રોનીને નાખી દઈશું અને તેને બરાબર રીતે હલાવી દઈશું અને બસ તૈયાર છે તમારા ટેસ્ટી મસાલા મેક્રોની. હવે આપણે આની ઉપર ધાણા અને ચીઝ નાખીને તેને ગાર્નિશ કરીશું અને બસ પછી સર્વ થશે ટેસ્ટી મસાલા મેક્રોની. આ મસાલા મેક્રોનીને બનાવવા માટે તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો જે તમારી પાસે ઘરમાં આસાનીથી અવેલેબલ હોય અને સાથે જ આને સોસની સાથે પણ સર્વ કરી શકો છો. તો ચાલો હવે તમને ફટાફટ ફરી એકવાર સમજાવી દઈએ મસાલા મેક્રોની બનાવવાની રીત. તો મસાલા મેક્રોની બનાવવા માટે તમારે જોઈશે 2 કપ મેક્રોની, તેલ, મીઠું, પાણી, 1 મોટી કાપેલી ડુંગળી, 2 ઝીણા કાપેલા ટામેટા, 1/2 ઝીણું કાપેલું કેપ્સિકમ, 1 બરાબર કાપેલું ગાજર, 2 લીલા મરચાં, 1 ચમચી ઝીણું કાપેલું આદું, 1 ચમચી ઝીણું કાપેલું લસણ, ફણસી, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 2 કપ ટોમેટો કેચઅપ, 2 ચમચી રેડ ચીલી સોસ, ચીઝ અને ધાણા. હવે મસાલા મેક્રોની બનાવવા માટે પહેલાં તો આપણે એક પેનમાં પાણી અને મીઠું નાખીને તેને બરાબર ઉકાળીશું. ત્યાર પછી તેમાં મેક્રોની નાખી દઈશું અને તેને કૂક થવા દઈશું. મેક્રોની કૂક થઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી લઈશું અને તેમાં તેલ નાખી દઈશું. હવે બીજા એક પેનમાં તેલ, ડુંગળી, લસણ, આદું અને લીલા મરચાં નાખીને તેને બરાબર કૂક થવા દઈશું. ડુંગળી સંતરાઈ જાય એટલે તેમાં ટામેટાં, કેપ્સિકમ, ગાજર, ફણસી અને મીઠું નાખીને બરાબર રીતે હલાવી લઈશું. હવે આને 10 મિનિટ સુધી કૂક થવા દઈશું. ત્યાર પછી તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ નાખી દઈશું. હવે આની ઉપર ચીઝ છીણી દઈશું અને પછી તેમાં કૂક થયેલા મેક્રોનીને નાખી દઈશું. આ બધું જ બરાબર હલાવી લઈશું અને બસ તૈયાર છે તમારા મસાલા મેક્રોની. હવે તમે તેમાં ધાણા અને ચીઝ નાખીને તેને ગાર્નિશ કરી શકો છો. બીજી આવી વિવિધ રેસિપીઓ સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.
જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.